પ્રેશન કરાવ્યા પછી એને છળિયા નાખ્યા અંદર એક હાથમાં ને એક હાથ કાપી નાખ્યો એટલે માં પીસે સિંગ એટલે બેકર પડી કમર માથે એટલે માથી મણકા ભાગી ગયા ને નસ દબાઈ ગઈ ને હસે એટલે પગ એવા ખોટા થઈ ગયા આ છોકરો એક હતો તે હાથ જતો રહી ને હવ કામ ની થાય ને ને હાવ એની જિંદગી બેકાર થઈ એટલે કે માથા પડ્યો હરિયો માથામાં ગરી જો આ હરો લીકડ્યો સવાર પડી હાથમાં પાવડો માથે ટિફિન જોડે બાળકો અને કામની શોધ પોતાના ગામ છોડીને આવેલા ઉછરેલા કુદરતના ખોડામાં પહાડ જંગલની વચ્ચે ગુજરાન ચલાવવા આવું પડે છે શહેરમાં આશરે ચૌદ લાખ કામદારો બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે તેમાંથી સિત્તેર ટકા ગુજરાતના ઘણા પછાત વિસ્તારથી આવે છે અને વસે છે રોડ પર ફૂટપાથ પર રેલવે ક્રોસિંગની બાજુમાં ઉકેડાની નજીક અને જીવે છે ભરી જિંદગી ભલે એ લોકોના ઘર બનાવે પણ એમના માટે ઘર છે ક્યાં રોજ દિવસ ઉગે ને રોજી શોધવા નીકળી પડે એક જગ્યાએ ભેગા થાય કહેવાય છે કડિયા નાકું અહીં ભેગા થયેલા દરેક કામદારને ખબર નથી કે આજે કામ મળશે કે નહીં અને સાંજે હેમખેમ પાછા ફરશે કે નહીં કહેવાય છે બાંધકામ સૌથી જોખમી ઉદ્યોગ છે સાઈટ પર કામ કરવું ઊંચાઈ પર કામ કરવું પાલક બાંધીને દીવાલની કિનારી પર ઊભા રહીને કોઈ પણ સલામતીના સાધન પહેર્યા વગર ને ત્યારે જ તો સંભાવનાઓ છે અકસ્માત થવાની કામની ગરજ છે કામ તો કરવું જ પડે વળી કામ પરથી કાઢી મૂકશે તો અને સંગઠિત ન હોવાના કારણે જોખમી કામનો ઇનકાર પણ કરી શકતા નથી પિતા પછી ઘરની જવાબદારી દીકરો ઉઠાવ્યો આવો જ દીકરો કિશન છબીલભાઈ ચાવડા મારું નામ ડાયબેન એન બાપા પાસા થયા ને પછી એ કામ જ આવવા માંડ્યો કે તમારી ઉપર એકના ઉપર થાય કામ આ ભાડું ભરવું આપણે લાઇટ બિલ ભરવું પછી કામ જ સડ્યો પછી આ હરિયા કામમાં જ્યો હમ હરિયા ઉપર વેસ્ટિક હરિયા હોય નો કામ ના હોય ને એ ઉતારતા હતા ને આ નીચે ઉતારી નામ લેતો હતો એટલે બીજાના હાથમાંથી હરિયો પડ્યો હોય કે ના પડ્યો હોય એ આપણને ખબર ના હોય ને કામ જતા હોય અહીંયા એટલે કે માથા પડ્યો હરિયો માથામાં ગરી હરો નીકળ્યો એ રીતે પંચોતર મળ્યા હતા ને એમાં અત્યારે તો કાંઈ નહીં મારી પાસે બરોબર પણ હા ને પછી હજારનું બધું માતાજીનું ને એવું પાયર પાડ્યું ને એવું બધું કર આવ્યું અમારે એમ હોય ને નાતવાળા એમને એમ કહે કે આ નડન ઓલું નડન એમ કરીને બધું વપરાયા પૈસા બધા મારે પાસે સાઈટ પર રમતા બાળકો રેતી ખાય કપચી ખાય નાના બાળકોને સાચવવા મોટા બાળકો જાય ભણતા હોય તો એ શાળા છોડીને સાચવવા જાય અને પછી કામ કરતા થઈ જાય એમને ખુલ્લા વાયરો ક્યાં સમજાય અને માલિક જવાબદારીમાંથી છટકી જાય ખર્ચો ન ઉઠાવે તો શું થાય હું મારા મોટા બાપાની છોકરીને મળવા જાય એટલે તો શેટિયાએ કંપની માલિકે સળિયો લેવા મોકલ્યો ની છે એટલે સળીઓ લઈને ઉપર ચડતો હતો ને પછી દાદરમાં ફરવા ગયો એટલે વાહે લાઈન હતી મેન એટલે લાઈને હળીઓ અડી ગયો કરંટ લાગ્યો પછી આવું થયું કામ કરવા તો જઈએ સાહેબ જો અમદાવાદ બી જવું પડે સુરત બી જવું પડે અને આ છોકરાને ઘરે મૂકી જઈએ પણ આ ઘરે નાની છોકરી મૂકી જઈએ તો સેવા થાય તો કરે ને ને તો પછી એના મામાને ત્યાં મૂકી દઈએ અમે તો એના માસીને ત્યાં તકલીફ તો સાહેબ જો એમને ખાવા પીવાની ખવડાવવાની પછી નવડાવવાની પછી સનાજ પાણી જાય એટલે હાથ પાણી લેવાની કપડાં પહેરાવવાની આવી બધી તકલીફ પડે બનાવ તો સાહેબ જો કે અહીંથી અમે ઘરે ઘરેથી ગામ સુરત ગયા કામ પર હવે ત્યાંથી ત્યાં ગયા એટલે ત્યાં કામ પર ગયા એટલે એટલે મારા મોટાભાઈની છોકરી રમાડવા એ હંગાથે આવતો રહ્યો છોકરો રાખવાની જગ્યા નથી કોઈ એટલે ત્યાં આગળ આવા છોકરાને અમે રમાડવા લીધીએ એટલે એ છોકરું રાખે જે વખતે સરકારી દવાખાનામાં અહીંથી હોસ્પિટલથી લઈ ગયા પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયા પછી તેને વીસ હજાર આપણે કંપની માલિકે ખર્ચો આપ્યો તેના બાદ પછી ખર્ચો નથી આપ્યો કપચીના ઢગલા માટીના ઢેફા પાઇપો ને ખુલ્લા વાયરો ખુલ્લા વાયરો ની બાજુમાં કામ કરતા કામદારો આ ખુલ્લા વાયરો કેટલા ભોગલે હિતેશ પછી હવે મહેશ આવા કેટલા પોતાના ઘર જમીન ગીરવે મૂકીને છોકરાની સારવાર કરાવે મારું નામ મહેશ નાનસિંહ ભાઈ ગામ વણભોરી તાજી દાહોદ હું પપ્પા જોડે કામ કરવા બરોડા ગયો હતો પૈસા નહોતા એટલે પપ્પા સાથે મજૂરી કરવા ગયો તો ડાબા પર નાખતો હતો લોખંડની પટ્ટી ને એવું ને અને પછી લોખંડની પટ્ટી અડી ગઈ અર્થિંગ આવ્યા પછી એ બરોડા એના બાપાની સાથે કામ કરવા ગયા તે ટેકા નાખ્યા નવ વાગે તે પછી મેરી મેન લાઈન હતી તે પછી એને શોટ લાગી હતી તે ભડાકો થઈને એ ફેંકાઈ ગયો

હવે એની માતાનું પણ મૃત્યુ થઈ ગયું છે હવે આ કોના સહારે અકસ્માતના ભોગ બનેલાની દશા કેવી થાય જે ગવાય એમનું શું થાય કોમોદી હોશે હોશે ગોવાળી પાત્રક દાહોદ ગોધરાથી કામ કરવા અમદાવાદ આવેલી કામ કરતા અકસ્માત થયો અને કમરના મણકા ભાગી જવાથી પગ ખોટા થઈ ગયા પૈસાની તંગી અને અપંગતા આવી સ્થિતિમાં કેવી રીતે જીવે પોતાના વળતર અને હક માટે

બીજું ઘરમાં મારતા ને પૈસા કોઈ મન જોતા નથી પાંચ પૈસો નથી આપતા કોઈ સેવા નથી કોઈ લુગડું લગતું કોઈ નથી કરતા અમે તો ખાલી કામ કરીએ એમાં મરી ગયું કોઈ પડી ગયું વાગી ગયું એની જવાબદારી કોની કોમોદી હવે આપી સમક્ષ રહી નથી બાંધકામ કામદારનો કાયદો ઓગણીસો છન્નું અને તે હેઠળ ઘડાયેલા ગુજરાત નિયમો બે હજાર ત્રણ અમલમાં આવ્યાની આશરે એક દાયકો થવા આવ્યો છે આર્ટિકલ એકવીસમાં બંધારણે દેશના તમામ નાગરિકોને જીવન જીવવાનો અધિકાર આપેલ છે ત્યારે અકસ્માતો ઘટવાના બદલે વધી રહ્યા છે પછી એમના પરિવારનું શું કોણ કરે દેખરેખ બોજરૂપ જીવનનું શું કોણ જવાબદારી ઉઠાવે સરકાર ધ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ વેલફેર સેસ એક્ટ ઓગણીસો છન્નું અત્યાર સુધીમાં લેબર વેલફેર સેસ આ હેડમાં પાંચસો કરોડ પ્લસ જમા થયેલ છે બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ યોજનાઓનો લાભ મેળ મેળવવા માટે બાંધકામ શ્રમિકે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિકી કલ્યાણ બોર્ડમાં નોંધ નોંધણી કરવી જરૂરી છે મારો બહુ મહત્ત્વનો મુદ્દો છે જ્યારે કાયદામાં એવી જોગવાઈ છે કે માલિકે એક મહિનામાં પૈસા જમા કરાવવાના ત્યારે એવા કિસ્સાઓમાં કોર્ટે પ્રાઇમા ફેસી કેસ જોઈ અને ઇન્ટ્રીમ રિલીફ આપવા માટેની કોઈ જોગવાઈ કરવી જોઈએ એક બીજી વાત પ્રત્યે પણ મારે ધ્યાન દોરવું જોઈએ કે મોટર વ્હીકલ એક્ટમાં જે જોગવાઈઓ છે અને મોટર વ્હીકલ એક્ટમાં જે જે પ્રકારની કોમ્પન્સેસનની જોગવાઈ છે જે જુદા જુદા હેડ નીચે કોમ્પન્સેશન આપવામાં આવે છે એમાં ખાસ કરીને કોન્સોડિયમ હમણે લેટેસ્ટ એક જજમેન્ટ સુપ્રીમ કોર્ટનો આવી છે ત્રણ જજની બેન્ચનું એમાં એવું કીધું કે સ્પાઉસ જ્યારે એકબીજાને ગુમાવે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગુમાવે ત્યારે એને એને વળતર વળતરની દ્રષ્ટિએ તો કોઈ વળતર મળતું જ નથી કારણ કે એને લોસ ઓફ લવ લોસ ઓફ એફેક્શન લોસ ઓફ કંપની એ એ બધી જે વાતો છે એની જિંદગીની જે બધી વાતો છે બધું ગુમાવે છે ત્યારે આવા સ્પાઉસને એક લાખ રૂપિયા માત્ર કોન્સોર્ટિયમ આપવું જોઈએ આવી જોગવાઈ કામદાર વળતર ધારામાં ક્યાં છે એ રીતે જે લોકો ટ્રીટમેન્ટ લેતા હોય એને મેડિકલના તમામ બિલો આપવા જોઈએ હમણાં રિસન્ટલી બે હજાર દસમાં આપણા પાર્લામેન્ટે જોગવાઈ કરી પણ હજુ સુધી કોઈ માલિકો એવી કોઈ એવા કોઈ પૈસા આપતા નથી મોટર વ્હીકલ એક્ટમાં જે લોકો જે લોકો ટ્રીટમેન્ટ દરમિયાન ઘેર રહે રજા ઉપર અથવા તો પોતે કામ ના કરી શકે તેને એકચ્યુઅલ લોસ ઓફ ઇન્કમ પણ આપવામાં આવે છે જ્યારે વર્કમેન એક એક જુદા પ્રકારની છે એને અડધો પગાર મળે કે અમુક પગાર મળે તો એ જોગવાઈ હેઠળ અત્યારે કેટલાય લાભ લીધો એ બહુ તપાસનો વિષય છે ખરેખર તો કોર્ટે પોતે જ એકચ્યુઅલ લોસ ઓફ ઇન્કમ એટલે પૂરેપૂરી આવક જે નુકસાની થઈ એ બધી જ આપવી જોઈએ બાંધકામમાં કામ કરતા શ્રમિકો કેટલા ભોગ બને છે એક બાજુ અકસ્માત થાય બીજી બાજુ પૈસાની અછત જો ખાટલા વર્ષ થઈ જાય તો શું અકસ્માતનો ભોગ બન્યા પછી કામદારોની સ્થિતિ અત્યંત ખરાબ થાય છે કારણ કે એ લોકો પોતાના સર્વાઈવલ માટે આવે છે બાય ફોર્સ એ લોકો જે છે અહીંયા માઇગ્રન્ટ થાય છે અને પછી જે અકસ્માતનો ભોગ બને છે ત્યારે સમજી શકાય છે કે એ પાછળની જિંદગી કેવી રીતે જીવી શકે આ સંજોગોમાં સરકારની જવાબદારી છે કે એને તત્કાલ પુનવસન થાય એને જે છે જે ગુજરાત મકાન અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ જે છે ને એમાં પાંચસો કરોડ રૂપિયા પડેલા છે એ પાંચસો કરોડ રૂપિયાનો ઉપયોગ કરીને કોઈ પણ કામદારનું અકસ્માતમાં મૃત્યુ થાય કે અપંગ થાય એ પછી બોર્ડમાં નોંધાયેલો હોય કે ના હોય એમને તાત્કાલિક જે છે બે લાખ રૂપિયા એને મળવા જોઈએ જો આ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરે તો મને લાગે છે કે ઘણી બધી રાહત થાય હરિયાણા દિલ્હી અને કર્ણાટકમાં આ પ્રકારની જે છે જોગવાઈ આ નિયમો એ લોકોએ અમલમાં મૂકેલા છે ગુજરાતે પણ આ કામ કરવું જોઈએ